वडोदरा शहर में सालों से चली आ रही परंपरा के मुताबिक आज भी नागरवाड़ा के हकीम मोहल्ले के ताजिया को शहर के बहुचराजी मंदिर में ठंडा किया जाता है। वडोदरा शहर में श्रीजी उत्सव के साथ मोहर्रम मनाई जा रही है। एक ओर श्रीजी विसर्जन हो रहे हैं तो दूसरी ओर ताजिया विसर्जित हो रहे हैं। ऐसे में सालों पुरानी परंपरा के मुताबिक इस बार भी नागरवाड़ा हकीम मोहल्ले के ताजिया को बहुचराजी मंदिर में ठंडा किया गया। कल शाम को इसी परंपरा के अनुसार शहर में ताजिया का भव्य जुलूस निकाला गया और नागरवाड़ा से निकला यह जुलूस जब बहुचराजी मंदिर पहुंचा तो वहां पर सालों पुरानी परंपरा को बरकरार रखते हुए राजवी परिवार के द्वारा ताजिया की पूजा विधि की गई और फिर ताजिया को वहां पर ठंडा किया गया। मंदिर महंत के मुताबिक सालों पुरानी परंपरा को आज भी बरकरार रखते हुए इस शहर के यह एकमात्र ताजिया है जो मंदिर में जाकर ठंडे किए जाते हैं। આ તાજિયાને વિચાર એવો છે, હું દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલી બાગ બહુચરાજી મંદિરના ગાદીપતિ પૂજારી અમરીશકુમાર લક્ષ્મીશંકર આ મોહરમ વિશે જણાવું છું કે આ જે તાજિયા અહીં ઠંડા કરવાની પરંપરા છે એ બહુ વર્ષોથી ગાયકવાડી સાહેબનું જે હતું રાજ્ય ત્યાંથી આ પ્રથા છે અને આ હકીમ સાહેબના વાડામાંથી આ તાજિયા આવે છે। હવે હકીમ સાહેબ રાજવી પરિવાર એટલે મહારાષ્ટ્રીના હકીમ હતા એટલે એમને ત્યાં એ વાર તહેવારે એ બી જતા હતા, ગણપતિ ઉત્સવમાં પણ હકીમ સાહેબ જતા હતા। એ જ રીતે આ એમને તઈ મોહરમ જ્યારે બેસાડે ત્યારે મહારાષ્ટ્રથી તઈ પધરામણી કરતા હતા અને આ મોહરમ એક છે તો અહીં બહુચરાજી મંદિર ખાતે રાજવી પરિવારના સમયમાં અહીં ઠંડા કરવામાં આવતા હતા, શરબતો આપવામાં આવતા હતા। હવે એ પ્રથા અત્યારે ચાલુ છે અને એની અંદર અમે રાજવી પરિવાર હવે આ બહુચરાજી મંદિરના આપણે જે પૂજારી છે એ અમે અહીંયા વર્ષોની પરંપરા પ્રમાણે અહીંયા ગાડી તાજિયા ઠંડા કરીએ છીએ। આ તાજિયાનું મહત્ત્વ એટલું છે કે બીજા બધા તાજિયા ઠંડા કરવામાં આવે છે, જ્યારે આ જે હકીમ સાહેબના તાજિયા છે એ ખાલી આપણા મંદિર પાસે એક જ જગ્યાએ ઠંડા કરવામાં આવે છે અને ત્યાર પછી એ લોકો લઈ જઈને હવે એને દફનવિધિ કરશે। આ રાજવી પરિવારની પરંપરા છે અને જે અમે વર્ષોથી ચલાવી છે એ પ્રમાણે ચાલે છે। તમે બ્રીફમાં શોર્ટમાં અગર સમજાવો તો આ જે જુલૂસ નીકળે છે કાળા કપડામાં તમે જોવો છો એ રસુલે ખુદા પ્રોફેટ મોહમ્મદના ગ્રેન્ડસન નવાસા એમની શહાદતની યાદમાં અમે નીકળે છે। 1400 વર્ષ પહેલાં આજના દિવસે એમની શહાદત થયેલી, એ ટાઈમનો જે આતંકવાદ હતો યઝીદ કરીને એની યઝીદિયતને ખતમ કરવા માટે એમણે શહાદત આપેલી। અમે નાગરવાડા 4 રસ્તામાં શિયાઈશ્નાશરી મસ્જિદ છે અને અહીંયા બહુચરાજી મંદિરની વચ્ચે એમ બંનેની વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ છે, એક કનેક્શન છે, એક મોહબ્બત છે। તો અમે તાજિયા લઈને નીકળીએ તો અમારો એકમાત્ર સ્ટોપ અહીંયા મંદિર પર થાય છે જ્યાં મહારાજજી તાજિયાને ઠંડા કરે છે, એમની પૂજા કરે છે, અમે અમારું પ્રસાદ એમને આપીએ છીએ, એમનું પ્રસાદ અમને આપે છે અને એક યુનિટીનો એક મેસેજ અમે સ્પ્રેડ કરવા માંગીએ છીએ। આ બહુ જ લાંબા ટાઈમથી આ ચાલી રહ્યું છે। મહારાજજીના જે દાદા હતા એમણે એક મન્નત લીધેલી અહીંયા તાજિયા ઉપર, એમને બાળક નહોતું થતું, એ મન્નત પૂરી થઈ અને એમણે મન્નતમાં એવું કીધેલું કે દર વર્ષે પછી એ તાજિયા ઠંડા કરશે, તો એ પ્રથા હમણાં સુધી ચાલી રહી છે અને આ ચાલતી રહેશે।